મારું છાપું અહીંયા જ આપતા જાઓ. લો. બતાવો આખા મુલકમાં મારી ને આપણા ગામની બદનામી કરી મૂકશે, અંધે ખબર ફેલાવી દેશે કે મારી સૂરીએ ગુનેગારને ભગાડી મૂકી. પોતાના સિક્કાને સાચવવો વધારે હિતાવહ છે, પણ મારી આ છાપા વાળાઓને પણ છે ને વાતનું વતેસર કરવાની આદત છે. કોઈ પણ વાત જાણ્યા વગર એની પ્રતિક્રિયા ક્યારેય ના આપવી. છાપા વાળા વાતનું વતેસર નથી કરતા. છાપા વાળાએ વાતનું વતેસર નહીં, સુરીના વખાણ કર્યા છે. છાપામાં લખ્યું છે કે 7 વર્ષની બહાદુર છોકરી સુરીએ એની સમય સૂચકતા ને ચપળતા વાપરીને ગામમાં ચાલતો ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો છે. અરે વાહ, ત્યાં મારી સુરી તો છાપે ચમકી ગઈ હે. બાડુંડાબા, તમારી છાતી તો ગજગજ ફૂલી ગઈ છે. હવે હરખ કરવાનો સમય નથી. તમે જટ એ વિચારો કે સુરીને પાછી કઈ રીતે લાવી. એની તમે ચિંતા ના કરો, આપણા ગામનું નામ છાપે ચડ્યું છે એટલે એ વાત સુરી માટે બહુ જ સારી કહેવાય. એટલે હવે તલાટી સાહેબે સુરીને નિર્દોષ છોડવી જ પડશે. ડુંડા કાકા, ડુંડા કાકા! ગોપાલ, આ સવાર સવારમાં ક્યાંથી દોડીને આવે છે? પોલીસ ચોકીથી. સુરીને છે ને હમણાં શહેરમાં બાળ સુધાર ગૃહમાં લઈ જશે. પણ આ તલાટી સાહેબ ની બાંયધરી પર ગેરકાયદેસર કરી રહ્યા છીએ. જો રંગીલી છટકી ગઈ કાયદેસર રીતે બહુ મોટી તકલીફ થઈ શકે છે. જુઓ, હું તમને મારા ભરોસે લઈ જઈ રહી છું. મારી માં પથ્થરની મૂર્તિ બની ગઈ છે. તમને જોવાથી કદાચ એ સાજી થઈ શકે છે. તમે આ ભરોસો ના તોડતા. નહીં તોડો ને. નહીં તોડું હું તારો ભરોસો.
મને એકવાર અહીંયાથી બહાર કાઢ. હું કશે નહીં જોઉં, તને કઈ જ નહીં થાય. સુરી, કાલે આને સ્ત્રીઓની જેલમાં લઈ જવાની છે. કઈ થયું તો? મારી જવાબદારી મોટા સાહેબ, મારી જવાબદારી. તલાટી સાહેબ, મારી માં હંમેશા પાણી હાથમાં લઈને સમ લેવડાવતી. હું આ પાણી હાથમાં રાખીને કહું છું કે કઈ થયું તો મારી જવાબદારી. તમે વચ્ચે ના આવો. ખોટું કરવા બદલ બધાને સજા થઈ શકે છે. ખોટું તો તમે બોલ્યા છો તલાટી સાહેબ. તમે કીધું હતું કે સુરીને કંઈ જ નહીં થાય, પણ તમે અમને ભરમાવીને સુરીને શહેર લઈ જાઓ છો. સુરીને અહીં રાખી શકાય એમ નથી. એ બાળ સુધાર ગૃહમાં જ રાખવી પડે એ તમે પણ જાણો છો. જાણું છું. આ જુઓ, આખી દુનિયા સુરીના ગુણગાન ગાય છે, અને તમે છો જે સુરીને ગુનેગાર માનો છો. હું ફક્ત મારી ફરજ બજાવી રહ્યો છું. તમે મારી ફરજમાં વચ્ચે ના આવો. તો હું પણ મારી સરપંચ તરીકેની ફરજ બજાવું છું. હું તમને એટલું કહું છું કે તમે સુરીને 3 દિવસ આપો, અને 3 દિવસમાં પેલી રંગીલી તમારી સામે હાજર હશે. આ સરપંચ સિદ્ધરાજની બાહેધરી છે. 3 દિવસમાં રંગીલી હાજર હશે તો સુરી પણ આઝાદ હશે. એની હું બાહેધરી આપું છું. પણ આ ક્ષણે હું કંઈ કરી શકું એમ નથી. રંગીલીને હાજર કરો અને સુરી છૂટી જશે. આનાથી વિશેષ હું કંઈ કહી શકું એમ નથી. ચાલો. સાહેબ, તમારે સુરીને લઈ જવી હોય તો મારી લાશ પરથી જવું પડશે. તુલી, આ શું કરે છે? ગાંડી થઈ ગઈ છે? તુલી, પાછળ ખસ. મારે કંઈ નથી સાંભળવું.